તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ। વડનગર શહેરમાં લગાવવામાં આવેલ એલઈડી સ્ટ્રીટ લાઈટની ફરિયાદને લઈને વડનગર નગરપાલિકા ખાતે સદસ્યો અને પ્રજા વચ્ચે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ જાગૃતિબેન વ્યાસ, ઉપપ્રમુખ કાનજીભાઈ ઠાકોર, બાંધકામ સમિતિ ચેરમેન ઘેમરજી ઠાકોર, પૂર્વ ઉપપ્રમુખ ઉર્મિલાબેન પટેલ, અંકિતાબેન, ચેરમેન કનુભાઈ દેસાઈ, ચેરમેન રાજુભાઈ પટેલ, મૂળજીભાઈ, વિરોધ પક્ષના નેતા ગિરીશભાઈ પટેલ, દેવરાજભાઈ ચૌધરી તથા અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। હાલની જે મિકેનિઝમ છે એમાં જે ફરિયાદોના પ્રશ્નો હતા, પબ્લિકના પ્રશ્નો હતા, નગરપાલિકાના માન્ય સદસ્યશ્રીઓના પ્રશ્નો હતા, એ રેફરન્સમાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા ડબલ્યુએસએલની આજે નગરપાલિકા ખાતે બેઠક થઈ, એમાં બેઠકમાં ડબલ્યુએસએલના હિસાબથી આખા સિટીમાં 85 લાઇટ્સ બંધ હતી, જ્યારે નગરપાલિકાની જે બિઝનેસ હતી એ મુજબ અંદાજે 350 જેટલી લાઇટો બંધ હતી। આ વેરિએશનના આધારે રાત્રે આજે જોઈન્ટ વિઝિટ કરી અને એક્ઝેક્ટ એક્ચ્યુઅલ ફિગર છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે। ટોલ ફ્રી નંબરની પણ લોકોની તથા સદસ્યશ્રીઓની ફરિયાદ હતી, એનાથી બી ડબલ્યુએસએલના અપડેટ કરવામાં આવે છે। આ ઉપરાંત જે રોંગ રેક્ટિફાયર કમ્પ્લેન કેટલી થઈ રહી છે એ બાબતે પણ ચર્ચા થઈ છે। આજની ચર્ચાને અંતે ડબલ્યુએસએલ કંપનીના પ્રતિનિધિશ્રી દ્વારા નગરપાલિકામાં જે પણ એક્ચ્યુઅલ ફિલ્ડ ઉપરની ફરિયાદો હશે એ અંગેનું તેઓ દ્વારા મટીરિયલ દિન 10માં પૂરું પાડવામાં આવશે એવું એ લોકોએ સંમતિ આપેલ છે। એકંદરે આજની મિટિંગથી ડબલ્યુએસએલ કંપની અને નગરપાલિકા દ્વારા જે કોઈ પ્રજાની લાઇટના હાલના પ્રશ્નો છે, તેમજ આગામી ચોમાસુ, નવરાત્રિ, દિવાળી જેવા સમયમાં નગરજનોને સ્ટ્રીટ લાઇટની ફરિયાદ થી ફેસ ન કરવું પડે એ માટે આગોતરું આયોજન કરેલ છે। અમને આશા છે કે ડબલ્યુએસએલ દ્વારા જે કોઈ લોકોએ કમિટમેન્ટ 10 દિવસમાં મટીરિયલનું આપ્યું છે એમના પ્રતિનિધિ હાજર છે અને એ લોકોએ એમની રીતે ઉપર લાઇઝનિંગ બી અત્યારે અમારી હાજરીમાં કરી દીધું છે અને 10 દિવસમાં એશ્યોરન્સ આપ્યું છે। આજે ટેન્ડર રદ કરવાની સદસ્યોને જે માંગ હતી એ બાબતે આપણે નગરપાલિકા જે ડબલ્યુએસએલની હાલની કામગીરી છે એના રેફરન્સમાં એમ કે ઝડપી રિસ્પોન્ડ ના થાય એવા સંજોગોમાં જો 10 દિવસની અંદર રિઝલ્ટ ના મળે તો પછી નગરપાલિકા એની રીતે કાર્યવાહી કરે એવી પણ કેટલીક રજૂઆતો નગરપાલિકાના માન્ય સદસ્યશ્રીઓ દ્વારા આપેલ છે, પરંતુ આ બાબતે અમે ડબલ્યુએસએલ કંપની સાથે રિટર્નમાં કોમ્યુનિકેટ કરી અને આગળ સરકારશ્રીની જે કોઈ ગાઈડલાઇન હશે એ મુજબ કાર્યવાહી કરશું, પરંતુ હાલ એ લોકોના કમિટમેન્ટ મુજબ 10 દિવસનો એશ્યોરન્સ છે, અમને વિશ્વાસ છે કે એ દરમિયાન સોલ્વ થશે અને ઇન ફ્યુચર આ પ્રકારની ફરિયાદો ફેસ ના કરવી પડે એ માટેનું પણ તંત્ર ગોઠવાય તેવી અપેક્ષા છે। તથા વિપક્ષના કાર્યકરો દ્વારા વડનગર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન વ્યાસ નગરપાલિકામાં હાજર ન રહેતા નગરપાલિકાના સદસ્યોમાં આક્રોશ જોવા મળ્યો હતો। સદસ્યો દ્વારા એવું જાણવા મળ્યું હતું કે આપણા વિસ્તારમાં કામ અર્થે પાલિકા પ્રમુખ જાગૃતિબેનને ફોન કરીએ તો તેઓ ફોન નથી ઉપાડતા, જે બાબતે સદસ્યો દ્વારા તુતુમી થઈ હતી, જેમાં પ્રમુખ જાગૃતિબેન વ્યાસ ઉપર સદસ્યોએ આકરા પ્રહારો કર્યા હતા। કહ્યું કે જાગૃતિબેન વ્યાસ, પ્રમુખ તમે છો તો તમારા પતિ પ્રિયંકભાઈ નગરપાલિકામાં કેમ હાજર હોય છે? પતિ પ્રિયંકભાઈ નગરપાલિકામાં કેમ હાજર હોય છે તેવા સવાલો પણ ઉઠ્યા હતા। જાગૃતિબેન પ્રમુખ હોવા છતાં નગરપાલિકામાં હાજર કેમ નથી રહેતા? અમારે વોર્ડની રજૂઆત કરવી હોય તો કોને કરવી? તેવી રજૂઆતો તેમને કરી હતી। પ્રજાની રજૂઆતો કોને કરવી તેવા સવાલો નગરપાલિકા સદસ્યો અને વિરોધ પક્ષના નેતાનું કહેવું છે। જાગૃતિબેન વ્યાસ ઉપર હાજર સદસ્યોનો આક્રોશ જોવા મળ્યો હતો। તમારાથી કામ ન થતું હોય તો રાજીનામું આપી દો તેવી પણ મૌખિક રજૂઆત થઈ હતી। આ રજૂઆતથી એટલો તો ખ્યાલ આવે છે
કે પાલિકા પ્રમુખ જાગૃતિબેન એક પ્રમુખ તરીકે કેટલા સફળ છે તે તમે જોઈ શકો છો। અરે આવું તો ન ચાલે યાર વહીવટમાં નગરપાલિકા તમે પ્રમુખ છો છ મહિના બોલ રાહુ પાડી દે છ મહિના થી રાહુ પાડું આજે આજ સભ્યો જો આજે ઉભું હોય પાર્ટીના અરે ભારતીય જનતા પાર્ટીના ખાલી સભ્યો જ વિરોધ કરી પ્રમુખ અમારી પરિસ્થિતિ મને ચેકિંગ માટે